જૂનાગઢમાં પાક વીમાની માંગ અંગે હવે જગતના તાતનો આક્રોશ સામે આવ્યો છે. જૂનાગઢમાં વડાલ આસપાસના 9 ગામના ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. 500 જેટલા ખેડૂતો પાક વીમાથી વંચિત હોવાની વાત સાથે વડાલ ગામની બેંક ઓફ ઇન્ડિયા બેંક ખાતે હલ્લાબોલ કર્યો. ધારાસભ્ય હર્ષદ રીબડિયા, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નટુભાઈ પોકિયા સહિત ખેડૂતોએ બેંક સામે હલ્લાબોલ કરી પાક વીમો વહેલી તકે આપવાની માંગ કરી હતી. આ વિશે વધુ જાણકારી માટે હનીફ ખોખર આપણી સાથે ફોન લાઇન પર જોડાયા છે. જી હનીફ, જણાવશો ખેડૂતો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું છે? જી હા, પાક વીમાને લઈને ખેડૂતોની મુશ્કેલીઓ ઘણા સમયથી છે, કારણ કે ગયા વર્ષે પણ પાક વીમાને લઈને ખૂબ જ હોબાળો મચ્યો હતો અને હવે જ્યારે આ વર્ષે પણ પાક વીમાને લઈને બધી મુશ્કેલીઓ વધવા મળી છે. કારણ કે આ જે આખો કિસ્સો એવો છે કે વડાલ આસપાસના જે ગામડાઓ છે ત્યાં બેંકની ભૂલના કારણે ખેડૂતોના ખાતામાં પાક વીમાની જે રકમ જમા થવી જોઈએ નથી થઈ. પાક વીમાની જે કંપની છે એ લોકોએ તો મંજૂર કરેલી રકમ છે, પરંતુ બેંકની ટેકનિકલ જે ફોલ્ટ છે એના કારણે 500 જેટલા ખેડૂતોના ખાતામાં પાક વીમાની રકમ છે એ જમા નથી થઈ. એના કારણે આખી મુશ્કેલી ઉભી થઈ છે. અને આજે હર્ષદ રીબડિયા જે છે, ધારાસભ્ય અને કિસાન સેલના કોંગ્રેસના પ્રમુખ છે ગુજરાતના, એ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નટુભાઈ પોકિયાની આગેવાનીમાં તમામ ખેડૂતોએ આજે વડાલ ગામની જે બેંક છે તે બેંકની સામે હલ્લાબોલ કર્યો હતો અને એમના જે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી હતી. આ બેંકના ભૂલના કારણે ખેડૂતો અત્યારે ભોગ બની રહ્યા છે. ક્યાંક છે તો કંપની વીમો નથી આપતી, ક્યાંક બેંકના ભૂલના કારણે, ક્યાંક કોઈ બીજા કારણોસર. પરંતુ એકંદરે જે છે એ વાત એવી બહાર આવે છે કે ખેડૂતોને જે પાક વીમાની રકમ મળવી જોઈએ કોઈ કારણોસર મળતી જ નથી. પછી બીજે દોષ ભલે ગમે તેનો હોય, પરંતુ આ પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે ખેડૂતોમાં રોષ ફેલાય છે. જી 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 જી, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો પાક વીમાના કારણે હવે ખેડૂતો પાક વીમાથી વંચિત રહ્યા છે. આ 500 જેટલા ખેડૂતો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે અને વહેલી તકે પાક વીમો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.